ધોરણ એક વિષય ગણિત પાઠ એક આકારો અને જગ્યા. તો બાળકો, આપણે આકારો અને જગ્યા આ પાઠ નંબર એક આપણે પાઠ્યપુસ્તકની અંદર ભણી ગયા છીએ. તો આજે આપણે સ્વાપોથીની અંદર ભણવાનું છે, એમનું પેજ નંબર છે 5. તો એમાં છે પ્રશ્ન નંબર 1, નીચેના ચિત્રમાં મનપસંદ રંગ પૂરો. તો બાળકો, તમને આ ચિત્ર બતાવેલું છે એમની અંદર તમારે મનપસંદ રંગ પૂરી દેવાનો છે. તમને જે કલર ગમે તે આ ચિત્રની અંદર તમારે પૂરવાનો છે. આ ચિત્ર તમારે ઘરેથી પૂર્ણ કરવાનું છે. હવે છે પેજ નંબર 6, અંદર અને બહાર. તો એમાં છે ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં અંદર માટે ખરું તથા બહાર માટે ખોટું. તો તમને શું કીધું છે સૂચનામાં, કે જે અંદર હોય એમની માટે ખરું અને બહાર હોય એમની માટે ખોટું. તો એક નંબર આપેલો છે, એમાં છે ઊંટ અને અરબ. તો અરબ ક્યાં છે? તંબુની અંદર છે. તો ત્યાં શું આવશે? ઈ ખાનામાં ખરું. અને ઊંટ ક્યાં છે? તંબુની બહાર છે. તો એમાં શું આવશે? ખોટું. પછી બે નંબરનો સવાલ છે, એમાં છે જુઓ આ ડોગી છે એ ક્યાં છે? ઘરની અંદર છે. તો એમાં શું આવશે? ખરું. અને આ છે ઘરની બહાર. તો એમાં શું આવશે? ખોટું. તો આ ખાનામાં આવશે ખોટું. હવે છે ત્રણ નંબરનો, હવે એમાં છે બિલાડી. તો જો આ છે ક્યાં છે? અંદર છે, ટોપલીની અંદર છે. તો એમાં શું આવશે? ખરું. અને આ ક્યાં છે? ટોપલીની બહાર છે. તો એમાં શું આવશે? ખોટું. હવે છે પેજ નંબર 7, એમાંય જો ટોય શોપ છે એટલે કે રમકડાની દુકાન છે. તો એમાં જો આ ક્યાં છે? અંદર છે ને, તો ત્યાં શું આવશે? ખરું. અને આ બાળક ક્યાં છે? બહાર છે. તો એમાં શું આવશે? ખોટું. શોપની અંદર છે તો એમાં ખરું, અને શોપની બહાર છે તો એમાં ખોટું. હવે છે પેજ નંબર 8, તો એમાં છે નાનું અને મોટું. પ્રશ્ન 3, ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં મોટા માટે ખરું તથા નાના માટે ખોટું. તો શું કહે છે બાળકો, જે ચિત્ર મોટું હોય એમાં ખરું આવશે અને નાનું હોય એમાં ખોટું આવશે. તો તમને આ બે ચિત્ર દેખાય છે, તો આમાંથી કયું મોટું છે? તો કે આ. તો એમાં આવશે ખરું અને આમાં આવશે ખોટું. પછી આ બંનેમાંથી કોણ મોટું દેખાય છે? તો કે આ પહેલું. તો એમાં આવશે ખરું અને આ બેટમાં આવશે ખોટું. હવે આ બેમાંથી મીણમાંથી કઈ મીણ મોટી છે? તો કે પહેલી. તો એમાં આવશે ખરું અને બીજામાં આવશે ખોટું. હવે છે પેન્સિલ, તો કઈ પેન્સિલ છે મોટી? પહેલી. તો એમાં આવશે ખરું અને બીજી પેન્સિલમાં ખોટું. પછી આમની અંદર ઘડી, તો એમાંથી કઈ છે મોટી? તો કે પહેલી. તો એમાં ખરું અને બીજામાં આવશે ખોટું. પછી આ બંને ચિત્રમાંથી કયું છે મોટું? તો કે આ બીજું. તો એમાં ખરું. અને આ છે નાનું. તો એમાં છે ખોટું. પછી આ બંને બોલમાંથી કયો બોલ છે મોટો? તો કે આ સાઈડનો. તો એમાં ખરું અને આમાં ખોટું. હવે આ બંનેમાંથી પહેલું છે મોટું, તો એમાં ખરું અને બીજામાં આવશે ખોટું. પછી આ બંને ચિત્રમાંથી ગાય, તો કે મોટી છે અને આમાં આવશે ખોટું. પછી હવે આ બેમાંથી કોણ છે મોટું? તો કે આ હિપ્પોપોટેમસ. તો એમાં આવશે ખરું અને આમાં આવશે ખોટું. પછી આ બેમાંથી કયું છે મોટું? તો કે પેલી ટાઈ. તો એમાં આવશે ખરું અને આમાં આવશે ખોટું. હવે આ બંનેમાંથી કઈ ખીલી છે મોટી? તો કે બીજી. તો એમાં આવશે ખરું અને આમાં આવશે ખોટું. હવે આ છે બાણ, તો એમાંથી કઈ તીર મોટું છે? તો કે પહેલું. અને બીજું તીર છે નાનું. તો એમાં આવશે ખોટું. હવે પેજ નંબર 9, એમાં પણ એ જ રીતે છે. તો એમાં છે આ બે પાન, તો કયું પાન મોટું છે? તો કે બીજું. તો એમાં આવશે ખરું અને આ પાનમાં આવશે ખોટું. હવે એવી રીતે છોડ છે અને ઝાડ છે, તો એમાંથી કોણ મોટું છે? તો કે આ. તો એમાં આવશે ખરું અને આમાં આવશે ખોટું.
હવે છે બે માછલી, તો એમાંથી કઈ માછલી મોટી છે? તો કે આ વહેલ, તો એમાં આવશે ખરું અને આ માછલીમાં આવશે ખોટું. હવે આ બંનેમાંથી કોણ છે મોટું? તો કે જીરાફ, તો એમાં આવશે ખરું અને આમાં આવશે ખોટું. હવે આ બેની અંદર કોણ છે મોટો? તો કે આ છોકરો, તો એમાં આવશે ખરું અને આમાં આવશે ખોટું. પછી આ બે ટાયર છે, તો એમાંથી કયું ટાયર મોટું છે? તો કે આ, તો એમની અંદર આવશે ખરું અને આ ટાયરમાં આવશે ખોટું. હવે આ છે એક ઘર છે ને એક બિલ્ડિંગ છે, તો એમાંથી કઈ મોટી છે, કયું મોટું છે ચિત્ર? તો કે આ બિલ્ડિંગવાળું, તો એમાં આવશે ખરું અને આ ઘરમાં આવશે ખોટું. હવે આ બંનેમાંથી કોણ મોટું છે? તો કે આ ચિત્ર અજગર, તો એમાં આવશે ખરું અને આ ઈયળમાં આવશે ખોટું. તો બાળકો, તમારે સ્વાપોથીની અંદર પેજ નંબર 9 સુધી બધું પૂર્ણ કરી દેવાનું છે. ગણિતની સ્વાપોથીમાં પેજ નંબર 9 સુધી પૂર્ણ કરી દેવાનું છે.